રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે વડગામના ધારાસભ્યની ધરપકડ મુદ્દે નખત્રાણામાં ચક્કાજામ કાર્યક્રમ કર્યો. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી, જે બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તાજેતરમાં જ વિરોધ નોંધાવવા માટે જેલભરું આંદોલન કર્યું હતું અને જિગ્નેશ મેવાણીને છોડી મૂકવામાં નહીં આવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને આકરા આંદોલન કરશે, જે મુદ્દે પણ નખત્રાણા ખાતે ધારાસભ્યની ઓફિસ પાસે જ ટાયરો સળગાવી હાઈવે પર ચક્કાજામ કર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં સુધી વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને છોડવામાં નહીં આવે ત્યાં સુધી જિલ્લામાં આવા આશ્ચર્યજનક કાર્યક્રમો થતા રહેશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, કરણ બુચિયા, પ્રકાશ મારવાડા, દેવ મારવાડા, મહેશ બુચિયા તેમજ દિનેશભાઈ સહિતનાઓ હાજર રહી ચક્કાજામના કાર્યક્રમો કર્યા હતા. સ્ટોરી બાય પંકજ કબીરા, માય ન્યૂઝ લાઈવ, નખત્રાણા, કચ્છ. જનતા પાર્ટીની સરકારે જે કિનાખોરીપૂર્વક રાષ્ટ્રીય આંદોલનકારી નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની જે ખોટી અટકાયત આસામ પોલીસ દ્વારા જે કરવામાં આવી છે એને સમગ્ર ગુજરાતમાં વખોડવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા, અલગ અલગ પાર્ટી દ્વારા એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે આજે નખત્રાણાના મધ્યે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સંગઠનના અલગ અલગ સંગઠનના યુવાનો દ્વારા રોડ રસ્તા ઉપર ઊભા રહી અને ચક્કાજામ કરી અને પોતાનો વિરોધ પ્રદર્શન રાજ્યની સરકાર સુધી અને આસામની ભારતીય જનતા પાર્ટીની સરકાર સુધી અને નરેન્દ્ર મોદી સુધી અવાજ પહોંચાડવા માટે આજે અમે ચક્કાજામ કરી અને અમારો વિરોધ પ્રદર્શન કર્યો હતો. જિગ્નેશભાઈ ઉપર જે ત્રણ અલગ અલગ રીતે જે ખોટી ફરિયાદો કરવામાં આવી છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. હજી પણ એક મેના જ્યારે ગુજરાતના સ્થાપના દિવસ છે ત્યારે આખા કચ્છમાં જે મુખ્ય જેલ છે પાલારા જેલ, ત્યાં કને સમગ્ર કચ્છનો દલિત સમાજ, અનુસૂચિત જાતિ સમાજના દરેક વર્ગના લોકો, સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો ત્યાં કને એકઠા થશું અને ત્યાંથી પણ અમે એક મેસેજ આપવાના છીએ કે તમને એક જિગ્નેશ મેવાણી નહીં પણ સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતો છે એમને તમે જેલમાં નાખો પણ જિગ્નેશભાઈને એકને બહાર કાઢો. આ એક બુલંદ અવાજ સાથે સમગ્ર ગુજરાતમાં 1 મેના જેલ ભરો આંદોલનનો એક કોલ પણ આપવામાં આવ્યો છે અને એ કોલના ભાગરૂપે અમે 1 મે જ્યારે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પાલારા જેલની સામે જ અમે બેસવાના છીએ અને જેલ ભરો આંદોલનનો એક કાર્યક્રમ પણ આપવાના છીએ.